આપણે જોતા હોઈએ છીએ કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અવારનવાર સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે, ત્યારે આજ રોજ રોટરી ક્લબ અને 84 પાટીદાર સમાજ દ્વારા હેર ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સર પીડિત મહિલાઓ માટે આ હેર ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ હર્ષદ પટેલ, રોટરી ક્લબ ઓફ મહેસાણાનો પ્રેસિડેન્ટ છું. આજે અમે રોટરી ક્લબ ઓફ મહેસાણા અને 84 કડવા પાટીદાર મહિલા સમાજ બંને સાથે રહીને અમે આ મેગા હેર ડોનેશનનો એક કાર્યક્રમ રાખેલો છે. તેમાં અમે સૌથી વધુ 251 પ્લસ રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયા છે. અમને લાગે છે ઓછામાં ઓછું 300 તો થશે જ, અને આ જે વાર અમે હેર ડોનેટ કરવાના છીએ તે અમે મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ થ્રુ, જે કેન્સર પીડિત મહિલાઓ હોય એમને અમે એમના દાન માટે પોતાને ફ્રી ઓફ કોસ્ટ વીક મળે તે માટે અમે આવો આ નવતર પ્રયોગ દર વર્ષે કરી રહ્યા છે. એમાં આ આપણે કદાચ ગુજરાતમાં સૌથી વધારે મહિલાઓએ ડોનેટ કર્યું હશે. તો આજના આ પ્રસંગે હું સર્વે મહિલાઓ જે આવેલ છે હેર ડોનેટ કરવા માટે, પોતાના એક કિંમતી અમૂલ્ય આભૂષણ કહેવાય વાળે એ પોતે ડોનેટ કરે એ બહુ સૌથી સારામાં સારું પુણ્ય કહેવાય. એનાથી કોઈ પુણ્ય આગળ ના આવે. તો સર્વે મહિલાઓ અને 84 કડવા પાટીદાર મંડળ અને રોટરી ક્લબ ઓફ મહેસાણાના સર્વે આયોજન મિત્રોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. રોટરી ક્લબ ઓફ મહેસાણા હેર ડોનેશન કેમ્પ છે એનું હું પ્રોજેક્ટ ચેરમેન છું. હું 84 સમાજ પ્રગતિ મંડળ મહેસાણાનો પ્રમુખ પણ છું. અને આજે જે પ્રોગ્રામ હેર ડોનેશનનું છે એમાં રોટરી ક્લબ ઓફ મહેસાણા અને પ્રગતિ મંડળ મહિલા સમાજ 84 એ સાથે રહી અને આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આપણે જાણીએ છીએ કે હેર એ સ્ત્રીઓ માટે મહત્ત્વનું એક અંગ છે, એને બહેનો દ્વારા આજે ડોનેટ કરવામાં આવે છે. એટલે એક મહિલાને બીજી મહિલા જે પીડિત મહિલા છે એના માટે આજે એ લોકો દાન ડોનેટ કરી રહ્યા છે. એટલે આ જે ડોનેટ કરવાવાળી બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રોટરી ક્લબ ઇન્ટરનેશનલ ઘણી બધી સંસ્થાઓમાં સૌથી મોખરે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે રોટરી ક્લબે પોલિયોને નાથ્યો હતો. અને એ સિવાય રોટરીના ઘણા બધા સેવાકીય સમાજકીય ઘણા બધા કાર્યો ચાલે છે. એમાં આજે મને કહેતા આનંદ થાય છે કે 200-300 રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયા છે અને આ બહેનો દ્વારા આ ડોનેટ કરવામાં આવશે એનો મને ખૂબ ખૂબ આનંદ છે અને બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ. બ્લડ ડોનેશનનો તો કેમ કરતા હોય છે પણ હેર ડોનેશનનો કઈ રીતે વિચાર આવે? એક અમારે એ હતું, અમે દર વર્ષે કાંઈક 2 વર્ષથી હું જ્યારે સેક્રેટરી હતો તે પણ અમે ફક્ત 11 મહિલાઓનું હેર ડોનેટ કરી દીધું. એના બીજા વર્ષે અમે 51 કર્યું અને આ વખતે હું મારો ટેનર છે 23-24નો, હું એઝ અ પ્રેસિડન્ટ છું. તો મને એવું લાગ્યું કે ના ભાઈ, હું બધાના કરતાં કંઈક સારું કરું અને સમાજને ઉપયોગી નીવડું એ રીતે અમે રજીસ્ટ્રેશન ફક્ત 10 દિવસમાં ચાલુ કર્યું અને એક નક્કી કર્યું કે આપણે 200-300 ઓછામાં ઓછું રજીસ્ટ્રેશન કરવું. તો પછી વિચાર આવ્યો અને અમે અમારા બોર્ડમાં જાહેર કર્યું કે આપણે કંઈક આવું નવું કરીએ. તો અમને એ લાગતું હતું કે ભાઈ ના, અમે સક્સેસ થઈશું જ. તો અમે અમારું બ્લડ ડોનેશન પણ આ વખતે જ કર્યું હતું, એમને કોઈ જ પ્રચાર વગર ફક્ત ને ફક્ત એક જ દિવસમાં 15 ઓગસ્ટના દિવસે 102 નોટ આઉટ અમે આખું બ્લડ ડોનેશન કર્યું હતું રોટરી ક્લબ ઓફ મહેસાણામાં. અને અમારે આ રીતે અમે આવું સેવાકીય કેન્સરગ્રસ્તનું જે હોય મહિલાઓ ને પુરુષો એમનું પણ અમે આયોજન કરીએ છીએ, એમના પણ કેમ્પ કરીએ છીએ. પ્લસ અમારા ત્યાં પરમેનન્ટ ફિઝિયોથેરાપી સેન્ટર રોટરી ક્લબનું ચાલે જ છે. એ જ રીતે આપણો મહેસાણા પરામાં જે નિઝધામ છે એ વર્ષોથી અમારા થકી ફક્ત 1 રૂપિયામાં અમે એનું આયોજન અગ્નિ સંસ્કાર જે થાય છે એ ગેસ આધારિત છે, કોઈપણ પૈસા લેતા નથી. અને આ જ રીતે સમાજને અમે ઘણી જ રીતે રોટરી ક્લબ ઓફ મહેસાણા અને રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે તે અવારનવાર અલગ અલગ નવા પ્રયોગો કરતી જઈ છે અને સમાજને અને મહેસાણા જિલ્લાનું પણ નામ આગળ જાય એવી પ્રવૃત્તિઓ કરે જ છે અને આગળ પણ કરતી જ રહેશે.
એવું હું ખાતરી આપું છું. મારા વર્ષમાં પણ આનાથી હજુ પણ અમે નવા પ્રયોગો કરવા તૈયાર જ છીએ. અને આજે અમને આજે એટલો હરજ છે કે આજે 251 પ્લસ તો ઓલરેડી થઈ જ ગયા છે રજીસ્ટ્રેશન, પણ જે મહિલાઓ આવી જાય એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, દાતાઓનો પણ આભાર માનું છું કે જે અમને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવામાં મદદરૂપ કર્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.